હવે સાહેબ આ હવે તો સમજો કામ કરને આવજો ભડા વગર લખો આવજો રસી બંધ આવજો ભડા ખામણા ભડા કરી લખો ભડા ખામણા કરી લખો સાહેબ પાંડ્યા બધાને ખબર ક્યાંથી પડે આપણે આમાં જો આગળ કઈ નક્કર કામ નહીં કરે તો દર વર્ષે આવું થાય તમને તો બધી ખ્યાલ જ છે આ નલ છે આ નલ પૂરી દીધી છે આ નલ છે એ નલ પૂરી દીધી છે નલ જ્યાં સુધી ખુલશે ને તો આ કોલોની માં પાણી ગળશે તમને કઈ કઈ ને થાય કે અમે કે બહાર આનું નિકાલ આનું નિકાલ કરો અમારા માટે આખું છે હવે આ દેવકબા કરે વાત એક સોસાયટી પાણી નથી જે કઈ રૂકાવટ આવતી હોય તો કયો તો પબ્લિક ને અમે સમજાવીએ તમારે સાધનો જોતો હોય તમારે જે મતે જોતી હોય બરોબર છે હું એમ કીધું જાઓ આરસી ભાઈ હું હામેથી ફોન કરું મને કોઈ ભાઈ આવી ભાઈ જાઓ અડધો તમારો આ ગંદકી પોઈન્ટ ની છે એટલે જ આ ગટર જામ થઈ જાય છે હવે બધી ગટર સાફ કરાવી હું બે વાર આ વધારે છે દિવસમાં બબે વાર આવતો હતો બધું સાફ કરાવ્યું તમને હિટાચી જેટિંગ બધું લાવી દીધું તમે પોઈન્ટ જ બંધ કરતા નથી એ પછી રોજ તો હું થોડો જોવાનું તમારે જોવાનું છે તમારું ડમ્પિંગ યાર્ડ છે તમે પોઈન્ટ પર નાખો કચરો બધો કચરો ગામની ગટરો મજા છે વળી બધું જામ થઈ ગયું આવી રીતે થોડું હોય 24 લાખ રૂપિયા મુખ્ય પ્રોબ્લેમ તો કયો તકલીફ શું થઈ ગઈ એનો સોલ્યુશન છે બોલો બોલો અહીં કાલે અહીં 3 ફીટ પાણી હતું 6 કલાકમાં પાણી નીકળી જાય છે બધાને ખબર છે આપણે બે ભાગ છે અહીંયા આવેલું પાણી બધું નીકળી જાય છે બધા સાક્ષી પણ હાઈવે પરથી જો પાછી ત્યાં પડશે પાછું એટલું પાણી થઈ જાય આવું છે વોટરવે છે આ કાચી કેનાલ તમે કયા રેડિયેશન સાથે બનાવી કાચી કેનાલ નેશનલ હાઈવે નેશનલ હાઈવે બનાવી અને ભાન હતી આમ સાંડિયા જેવી બનાવી એટલે બધું પાણી અહીંયા રિટર્ન કરાવી દીધું પાણી નહોતું આવતું હોય
પાછું કાચા પડતો વળી પાછું બીજું આવશે, તમે કેનાલ કરી પછી બીજી જગ્યા પાણી ઘૂસી ગયું, આનું પાણી અહીં ઘૂસી ગયું. જો તારા વેરા ભાઈ જુનાગઢ માં આવે છે, એ લોકો રેમેડી કરી તો પાણી બીજે ઘૂસી ગયું, તો બીજા લોકો અહીં ઉભા રહી કે અમારામાં પાણી ગળી. આપણે ટીસી ને કન્સલ્ટિંગ રાખ્યા, બારકોટ માં કામ કર્યું છે, અમને ખબર છે, એક ફોન એમને નથી, મને નથી બારકોટ બરાબર. કામ હાથમાં લઈ લો ઝડપથી, કામ પૂરો કરો. બીજી સાહેબ, નગરપાલિકામાં એટલી ગરાટ આવે તો અમારે આ એક ગટર વ્યવસ્થિત કરી દો તો એનું બી નિકાલ આવે ને, પાણી કેટલું મોટું છે. સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ની ચર્ચા છે, ગટર ઇન ધ સેન્સ. ના સાહેબ જો, એક મિનિટ ગુલાબભાઈ, એક મિનિટ. 50 ફેરી ઓલા એરિયાના છોકરા આપની આગળ આવ્યા, 50 ફેરી આવ્યા. આ પોતે કાઉન્સિલર વિરોધ પક્ષના નેતા છે બરાબર, આ પણ 50 ફેરી આવ્યા. એ પાણીનો હમણાં નિકાલ કરી લીધું હોત તો આ સમસ્યા આવે જ નહીં સાહેબ. 2-3 મહિના પહેલાની વાત છે, આજની તો વાત નથી સાહેબ, આજની તો વાત નથી સાહેબ. જલ્દી પાણી અહીંયા જ આવે, 3 મહિના પહેલા થી આપણે કઈ નિકાલ કરી દીધો હતો. પાઈપલાઈન નથી, કોન્ટ્રાક્ટર છે, ભાવેશ નો કામ જ નથી. 2 મહિના ખુલી ચૂકની આનંદ ગટર બની જાય ને, પાણી તો આવશે. આ 2 મિનિટ ખાલી આવી જાવ, સાઈડ માં ઉતરી જાય ભાઈ. અરે જે હે આગળ નહીં જાવ, એ ભાઈ નથી નીકળી જાવ. હવે આ પાણી જે છે આખું વેન્ડો પાણી આવે, દાખલા તરીકે ત્યાં કેનલ બની જાય એટલે 50% આપણને રાહત થઈ ગઈ. પ્લસ આ આખો રસ્તો જે છે ને એને આવી રીતે ખોદી અને સ્ટોર્મ વોટર સિસ્ટમ બનાવી અને એની ઉપર રસ્તો થાય ને તો પરમેનન્ટ સોલ્યુશન. એને બનાવીએ ને આ સિસ્ટમ સેમ, તો આના કારણે કેટલી રાહત થઈ છે. જામ લાઈન જાય છે આમાણી રોડ પર, જે આપણી પરંપરાગત ડ્રેનેજ છે એ પેલી ડાઉન છે, વચ્ચે ભૂગર્ભ ડ્રેનેજ લાઈન જાય છે અને 2 1200 1200 એટલે 4-4 ફીટના 2 પાઇપ છે, જે આખા વિસ્તારનું હાઈવેનું બધું પાણી આ જ વહન કરે છે. બરાબર, ગઈકાલે અહીં 2-3 ફીટ પાણી હતું. તમારો આ લોકો આ રસ્તો માગે સર, કેના તમે એ નથી કરી શકે. આ સામેની સોસાયટી વાળા બહેનો મારી પાસે ટાઈમ નહોતો. આ રસ્તો તમારા જે કાંઈ હોય ભાઈ, આમાં છે ને પબ્લિકના કામમાં તમે યુઅર ઓફિસર, આટલો કેટલો રસ્તો છે? 200-250 મીટરનો રસ્તો તમને નથી આપતી. આવી બધી વાતો કરવામાં આવું છે, તમે આમ કરતા કે આમ કરતા કે એમ વર્ષમાં કાંઈ ના થાય. તમે નક્કર ભાઈ નહીં, તમે આ લોકો તમારી આ પરિસ્થિતિ હોય અને જો નગરપાલિકા ચીફ ઓફિસર કલેક્ટર, નગરપાલિકા એટલે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બે છે, એમની સિગ્નેચર વગર કશું આગળ વધવાનું થાય નહીં. પણ બે છે, બધા જાણે છે, કારોબારી ને બધું સર્વોપરી છે, બધા જાણે છે. એકલો ચીફ ઓફિસર જવાબદારી છે, આખો એનો વહીવટી વાળો છે. આ તમારું આ કામ છે, આ સામાન્ય કામ તમારું થતું નથી. આવી તમે વાતો બધી કરો અહીંયા, આ ગટર બનશે ને આ બનશે, આ તો કાચી કેરી બાકી હું વાળતા તમારે.
અને વોટરવે છે. અમુક વસ્તુ કેવી છે કે આજે સાહેબે નાખી છે, પ્લસ 560 મીટરનો રસ્તો છે જે મંજૂર થઈ ગયો હતો. પરિસ્થિતિ ત્યાં આવી કે એ રસ્તા ઉપર આ બધું પાણી આવે છે ને, ત્યાંથી જ આવે છે. એટલે ત્યાં આપણી પાસે જે પાસ થયો ને રસ્તો, એમણે પાસ કરી દીધો હતો, પણ એની સાથે કોઈ ગટરની વ્યવસ્થા છે ત્યાં નહોતી. એટલે વરસાદમાં એ છે ને ખાલી ઉપરનો સ્લેબ રહી જાય, નીચેથી બધું ખસી જાય. કરવું જોઈએ ને 550 મીટર. અહીંથી કેટલા મીટરનું છે તમારું? અહીંથી ઓછામાં ઓછા 1.25 કિલો. સવા દોઢ કિલો તમે અત્યારથી નકરાજો તો થશે. બાકી આવતી સાલ આ જ પરિસ્થિતિ થશે. વાત છે પતશે. બાકી આવતી સાલ આ જ પરિસ્થિતિ થશે. પેલી ગંદકી ની ગટર તો વેસ્ટેજ છે, એના આપણે ઉપયોગ કરીએ ડ્રેનેજ વોટર સિસ્ટમ માં. જો કોંગ્રેસ ભાજપ તો થવાનું છે, એનાથી પોસિબલ તમે વિઝિટ કરો. વર્ષો જૂનો પ્રશ્ન છે, આ વખતે આપણે ખબર જ હતી. જેમ કે અમે ઓલી સાફ કરી, અહીંયા પાણી જ ભરા, એ એક તો સોસાયટીમાં પાણીનો દેવ, કારણ કે અમારા મારા હાથમાં હતું, મેં કરાવી દીધી. એ નગરપાલિકા લઈને ઇરિગેશન ને આપી, મને હતું કે આમાં લોચો પડશે. આ છે ને એવું નથી કાંઈ, તમે આ સાફ તમે બાકી આ કાયમી નીકળ, તમારે પેરેલ બીજી વ્યવસ્થા ઉભી કરવી જ પડશે. આ વિસ્તારની સમસ્યાનું હલ નહીં થાય. સાહેબ આ રોડની છે ને બનાવવા માટે આપની આગળ કેટલા પેઢી આવ્યા છે? આપ ચાહો ને તો 2-3 દિવસમાં પણ બની જાય, પણ થોડુંક રાજકારણ એવું છે, થોડુંક રાજકારણ એવું છે કે અહીં બનવા નથી દેતા. એટલે આપણે પાવર થી આપણે તો લોકોને કે ભાઈ મેં આ કર્યું છે, હવે મારા હાથમાં છે, હવે પોટીના હાથમાં છે. એવું તો એ પ્રોજેક્ટ પછી પોટીને સાથે આપણે ત્યાં પુલ પાસે ઊભા રહીએ છે ને, એની ગટર સાથે કોઈ મોટી ના ના પણ લોકો નું હાડ બધા બધા હોય. આગળ બહુ એમાં કે એવું છે કે આ વોટ અમને ગમતો હોય એવું કોઈને ના હોય, બધાને હરકવું જોઈએ. આગળ બહુ મોટો તરાવ છે ગોધર સાહેબ, અમને 2-5 એમાં 1200 એમએમ ના ડાયા નાખીએ ને આપણે, આપણી પાસે 1 મહિનો ડાયા. પાણી ના કારણે પાણી કદાચ ના હોય તો આ બનાવ અપીલ છે જોવાની વારે કે કોઈ પણ જગ્યાએ આવું હોય નાવાય ના જાય. આપડે ખાલી એ વાતો ના કરીએ, અમે જે કઈ હોય ને એક નક્કર આયોજન કર્યું, તમારે આજ સેમ ને ઉભો નેક્સ્ટ વીક બે લેટર લખ અનુકૂળ થાય, નેક્સ્ટ વીક ઝડપથી ઓલી આ કરે અને પછી બધા એના વિસ્તારના આપણે જેમ બેઠક કરીએ બેઠક કરે, કારણ કે આપણું ઓથોરિટી એ જ તમારી મહિને કરાવી. ના ના કરશે કરશે, કરવું જ પડે ને, નવા આવે કરવું જ પડે, કરવું જ પડે ભાઈ. આપણે બોલો ભાઈ, આવ્યો સુવિધા આજે જે ગવર્મેન્ટ એને મોટામાં મોટો પગાર સુવિધા ગાડી જે કંઈ આપે શેના માટે આપે, એના માટે જ આપે ને નાગરિકોને, એને કોઈ પક્ષાપક્ષી મતલબ નથી.
રેલવે ફાટક સુધી વયા જાવ, તમને 7 સરપ દેખાશે આ રોડ ઉપર. 7 સરપ આવા મજૂર માણસો છે ને એ રોડ બનાવે, આમાં કોઈ તમને એમ ન લાગે કે એન્જિનિયર આમાં કોઈ પાણી એમ કે બંધ કર્યું, બંધ કર્યું તો બીજે ક્યાંક પાણી જાય, અમારથી જોડું ને આ બંધ કરવા બીજે ના થાય, પાણી વયું જવું જોઈએ. એટલે આમાં આપણું કામ એ છે કે જે થઈ ગયું થઈ ગયું, બરોબર છે. હવે મોડું નથી કરવું, એ વાત કરું આ જે રોડ છે ને ના રોડ કરતા 1 ફૂટ 9 ફૂટ ને 2 ફૂટ ઉતાર આપવા, નદીના પાણીનો નિકાલ થાય મતલબ કરતા તકલીફ પડે ને. તમે જે કહો ગલીમાં 1 ફૂટ પાણી ભરાય, આપણે જોજો કોઈને વગાડે નહીં આવડવા. ગલીમાં 1 ફૂટ પાણી ભરાય, વરસાદ થાય એટલે 1 ફૂટ વધવા, 3 ફૂટ પાણી ભરાય. તમારે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે, અધરવાઇઝ તમે આમ ના પૂછો. હા, એટલે એ જ મુદ્દો મૂકવાનું કારણ છે. મેં એ જ હું તો ભાઈ ત્યારે જ આપણે આપણી પાસે ટાઈમ હતો તો ચોમાસું આવી ગયું, જે પતે હું તેવું કરાયું, બરોબર. મેં કીધું કે આ પ્રશ્ન છે તો તમારો કઈ આ નહીં પડે આપશે, એટલે નહીં. હું એવું કહેવા માંગુ છું, અત્યાર સુધી જિલ્લા કક્ષાના અધિકારીએ આજે મહેનત નથી કરી, અત્યાર સુધીમાં કોઈ નથી. તમે એ રીતે તંત્રને કીધું કે તમારે ક્યાંય અટકાઈ અમારા પાસે આવો, બરોબર. આ વાત કરી નહીં, તમે આ વાત કરી નહીં, પછી તંત્રને ક્યાં શરમ આવે? આ ચીફ ઓફિસર શ્રી એમ કહી દે કે નેશનલ હાઈવે ની જવાબદારી છે, નેશનલ હાઈવે કહી દે ચીફ ઓફિસર ની જવાબદારી, તો એની જવાબદારી એને રોડ આ મુખ્ય છે ને, એની ટોટલ જવાબદારી ચીફ ઓફિસર ની છે. વાત કરીએ આજે માની લો કોઈ પણ જવાબદારી તો આપણું આપણું જવાબદારી. પાણી તો કાઢવું જ પડશે, એની આવ વધારાની મહેનત કરો, નગરપાલિકા આપણે હવે એવું નથી. અત્યાર સુધી આપણે આટલી મહેનત કરી, તમારો ફ્રસ્ટ્રેશન સ્થાપાય છે, તમે કોર્ટ પર તમે એના આગે વાંધો ભલે એના ફ્રસ્ટ્રેશન હોય કે સર આટલી મહેનત કરી તો એ આ કઈ રિઝલ્ટ નથી આવતું, બરોબર. આપણે એવું થવા દેવું સાહેબ, પૂછો નેશનલ હાઈવે ઓથોરિટી પીડી છે ને સાહેબ, એ તો નાક પાડી દીધી છટકી જાય છે કે તમારી જવાબદારી છે સાહેબ, તમારી પાસે આપણી જવાબદારી છે, નેશનલ હાઈવે જવાબદારી છે જ નહીં, તમે એની માટે નાક પાડી માં આપણી જ જવાબદારી છે, બરાબર ને. આપણી પાસે લખાણ છે ને, દરેક દરેક તમને બંને ગ્રામ પંચાયત આવે આ રોડ જે બને ને બધા આજુબાજુ આવી જાય, આપણી જ જવાબદારી દોસ્ત આવે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની યુટિક તંત્રના કામ જવાબદારી આપશે. તમે એમ કહો કે આ હાઈવે આખો મંજૂર થયો સેન્ટ્રલ ગવર્મેન્ટ, તમારે એમ કહો કે હાઈવે પર અમારા પાણી આવે છે, એમ આપણે જવાબ દેવાય? આપણે કરવાનું હોય આપણી જવાબદારી, રોડ લેવલ બને તો રોડના લેવલ તો જોવા પડે ને, ગેલીઓ મળવી જોઈએ, આ બધું લેવલ જોવાથી આપણે સાહેબ વિસ્તાર ઉપર આવશું તો એમને એમ કરે. વાત કરતા એવું કહી છે કે જે અમારા નગરપાલિકા દ્વારા રોડની બનાવવામાં આવે છે વગર એન્જિનિયર વગર, મેં ત્યાં ખાલી મજૂર કરવાનું આરોપી બોલો, આરોપી એ પોતે રસ લઈને મારો માથે ભરીને કરે સાહેબ. એવા રોડ ખાલી કરો ચાલશો ને તો હું તમને ગટર દેખાડું.
સાક્ષી છે, હું અહીં કેટલી વાર ફેરો આપ આવ્યા એગ્રી, પણ કઈ સાહેબ ને થોડો ઢીલા કરો. પ્રભાવિત વિસ્તારો કલેક્ટર અત્યારે મુલાકાતે તમે છત્રી લઈ લો ને બંધ. પાણી આવે પાણી ભરાય છે, ભરાય જાય એટલે લોક થઈ જાય છે, એના કારણે પાણી નીકળતું નથી. પોઈન્ટ બંધ થાય, કુકુરનું કલેક્શન થાય, આ કચરો જે અહીંયા જે લખાતો બંધ થાય તો 50% રાહત થાય છે. આ બાબતે ચીફ ઓફિસર શ્રીને અમે સૂચના આપીએ છીએ. એ વિસ્તારની કામગીરી કમનરોપ છે, એના આધારે જે કઈ કરવાનું થાય એ કરવાનું છે. નેટવર્ક
અમિતના ખાડા જે આજે બનાવ બન્યો છે, આ ખાડા રૂપે યાદ આવે છે. અંદર જે આ પાણી આવતું ખાડાઓ ભરાય ને લોકો આવો ખાડો ભરાય ગયો હોય તો એ નાવા જવું નહીં. ભાઈ બીજા બોલો માં નહીં આવ્યો તો શાસન થી લઈને અત્યારના ચોકડી સુધી આપણે બે સાઈડના જે જે ઓફિસર બધા દૂર કરાવ્યા જ્યાં પોસ્ટ મુકાવી દીધા આપણે આરએમબી અને સ્ટેટ પંચાયત જે આવે એને છે ભાઈ જે કોઈ એની પાસે પણ અમે આજે આ નદી આપણી જે છે એ આખી સાફ કરાવી. આપ તો આવો મોટો પટ થયેલો હતો મને ખ્યાલ હતો જ્યાં જ્યાં કામગીરી થઈ જ્યાં દબાણો દૂર કર્યા ત્યાં અત્યારે વોટર લોગિંગનો પ્રશ્ન ઝીરો છે. સર છેલ્લો સવાલ વેરાવળનો સાંભળ્યું છે કે બિલ્ડિંગો છે નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ મંજૂરી વિકાસ થયા તો વિકાસ થવાનો વિકાસ થવાની પ્લાન પ્રમાણેની પછી બાંધકામ મંજૂરી જ આપી એ અને જેલે બિલ્ડિંગ યુઝ પરમિશન આપી એ તમામ જવાબદારી હોય છે નગરપાલિકાની હોય છે, નગરપાલિકા કરતી હોય છે. એમાં ક્યાંય પણ જો કોઈ એવું ઇલીગલ બાંધકામ હોય વગર મંજૂરીનું કે ભાઈ એવા બધા કહે છે કે ભાઈ આમાં પાર્કિંગ નાને એવા ઇસ્યુ આ હોય તે તમામ જોવાની જવાબદારી નગરપાલિકાની કલેક્ટરની સીધી કોઈ એમાં જવાબદારી નથી. એ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય ના કરે તો નગરપાલિકા નગરપાલિકા પોતે જ દૂર કરવાની છે. એની ઉપર એનો આરસીએમ છે એ છે એ કરી શકે. આજે અમારું કોઈ ધ્યાન દોરે કે ભાઈ અહીંયા જે આ છે ને ઇલીગલ કન્સ્ટ્રક્શન થયું છે તો હું સીધા ના કહી શકું, મારે લખવું પડે એમના વિભાગમાં કે ભાઈ અહીંયા આવી આ રજૂઆતો છે અને આ લોકો એની બિલ્ડિંગ યુઝ પરમિશન કે વિકાસ પરમિશન કે જે કાંઈ એક્સપર્ટ લેવાની પરમિશન હતી તો એ જોવાની જવાબદારી શરીર અમારો પરિપત્ર છે મેસૂરનો 91 91 ડેટ મને યાદ નથી એમાં એવી સીધી જવાબદારી છે. નગર અમારે કોઈ આક્ષેપ કરવો નથી, અમારે સૂચના છે કે આવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તો અમારે અર્બન ઓથ લખી દેવાનું. ના મારી પાસે કોઈ એવી લખિત કારણ નથી. જિલ્લા કલેક્ટર હતા દિગ્વિજયસિંહજી જાડેજા, જેનું કહેવું છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાય છે અને તેને હટાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ. પરંતુ કન્ટિન્યુ રાખજે કક્ષા નાખી એમાં પાણી ભરાવાની સમસ્યા છે, પાણીની સમસ્યા પણ આ વોર્ડની મેં લગભગ રોજ બે વાર હું અહીંયા આવેલું છું. પહોંચ પડી જે કે પણ પ્રી મોન્સૂનમાં જે ગટરો ખાસ મોટા ઓખરા જે દરિયામાં જાય છે એ તમામ આપણે સાફ કરાવ્યા. નગરપાલિકાને જે ઇસ્યુ હતા વાહનો જેટિંગ મશીન મોટા હિટાચ પણ આપણે એ સાફ કરાવ્યા, કોર્પોરેશન તમામ એના સાક્ષી. પરંતુ અત્યારે વરસાદના કારણે જે આપણે કામ થયેલું આપ જુઓ છો, આપ બતાવે છે લોકો કે જે કાંઈ પણ જે અત્યારે વરસાદ તળીને જે કચરો આવે તો એ બધું અહીં ભરાય જાય એટલે પાછું હોતું બ્લોક થઈ જાય જેના કારણે પાણી ને ઓસરવામાં થોડી તકલીફ ઊભી થાય. બીજું જે ફોર્સથી પાણી આવે છે એનું એક કાયમી નિરાકરણ સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવીને બહાર જઈને પેટ્રોલ તો એ પ્રમાણેનો પ્રોજેક્ટ એક હોવો, એ પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકાએ બનાવ્યો છે એમના સીઓએ કીધો અને સીઓએ એવું જણાવ્યું કે અમે પ્રોજેક્ટ ઓલરેડી સેન્કશન માટે ઉપર જીટીસીમાં મોકલી આપ્યો છે એટલે એ આશ્વાસ છે કે ભાઈ અમારું ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્કશન થઈ જશે. તો એ પ્રોજેક્ટ થાય તો એને જે કાંઈ છે એટલું રાહત થાય. બીજી જે અહીંયા કાયમી જે આ ખુલ્લી ગટરો છે એ આ ચોકઅપ થઈ જાય છે તો એના માટેનું જે કંઈ પણ એને આયોજન કરવાનું થાય જે રજૂઆતો કરે છે તો 15 દિવસમાં અમે સૂચન કે 15 દિવસ કારણ કે પછી આખું વર્ષમાં કામ ઉભું થયું 15 દિવસમાં એનો પ્રોજેક્ટ કેસ સ્ટડી જે કંઈ પણ લેવલે મંજૂરી લેવાને લઈ અને કરે અને એ પ્રોજેક્ટ સરકારશ્રીમાં મોકલશે તો 100% સરકારશ્રીમાં કોઈમાં કોઈ બીજી કોઈ અડચણ હોતી જ નથી. તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ ફેરી મંજૂર થઈ જાય તો એ જે આ રજૂઆત કરે છે કે અહીંથી એક અંડર જે સ્ટોપ વોટર ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે તો એ જો પ્રોજેક્ટ એ 15 દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી શુદ્ધ દરિયામાં વહ્યું જાય અને બહારનો કચરો એવું આયોજન વિસ્તારમાં આ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે વોટરવે છે એ બધા આખા ઓબસ્ટ્રક્ટ થઈ ગયા છે, પાણી જે ઝડપે નીકળતું નીકળતું નથી તો એ વોટરવે ક્લિયર આપણે કરાવશું તો નગરપાલિકાએ કર્યું જેવું મારું માનું છે અને મેં સૂચના પણ એને આપી છે. ઓકે, થેન્ક યુ. આજ ખુલ્લા ગટરના અંદર 8 વર્ષ પહેલા નાનો બાબુ મરી ગયો હતો. 8 વર્ષથી અમે કમ્પ્લેન કરીએ છીએ સીઓ સાહેબને પ્રમુખને નથી બનાવતા દાખલા દઉં સાહેબ આજ પોઝિશન
કોઈ નથી સાંભળતા સાહેબ, અમે લોક પ્રતિનિધિ છે એના બાવજૂદ બી અમારી નથી સાંભળતા. બે બે ત્રણ ત્રણ વર્ષ તા બચ્ચા ડૂબી જાય છે સાહેબ, આમાને મરી જાય છે. નેક્સ્ટ નેક્સ્ટ
ઢાંકણું ખુલ્લું હે અહીંયા